લોપની રીતે ઉકેલ મેળવવાનો છે કે x વત્તા y બરાબર 5 અને 2x માઇનસ 3y બરાબર 4. લોપની રીતમાં બે વસ્તુ જોવાની, એક તો તમારે સમીકરણનો સહગુણક સરખો કરવો પડે x અથવા y કોઈ એકનો, અને નિશાની કેવી હોવી જોઈએ તો કે અલગ અલગ. આમ તો જો અહીંયા બે વડે ગુણો ને તો x નો સહગુણક સરખો થાય ને, 3 વડે ગુણો તો y, પણ 3 વડે ગુણવા ફાયદો એ છે નિશાની અલગ અલગ. જો આ તો નાનો આંકડો છે એટલે બાકી તમે કોઈ પણ આંકડાથી ગુણી નાખો ચાલે, છેલ્લે નિશાની ફરી જાય, સરવાળાની જગ્યાએ બાદબાકી કરો એટલે નિશાની ફરી જાય. હું અહીંયા લખીશ સમીકરણ એકને 3 વડે ગુણી સમીકરણ નંબર 2 સાથે સરવાળો કરતા. ચાલો તો પેલાને ગુણો 3 વડે, તો 3x વત્તા 3y બરાબર 15, અને અહીંયા 2x માઇનસ 3y બરાબર 4. કાંઈ કરવાનું નહોતું એટલે અગિયું સરખું હતું. એ 3 ને 2 5x બરાબર 15 ને 4 19, તો x બરાબર આવ્યું 19 ના છેદમાં 5. આ 19 ના છેદમાં 5 આવે ને એને તમારે ક્યાં મૂકવાનું, તો કે આ બેમાંથી કોઈ એકમાં. પહેલાં મૂકી દો, અહીં લખો x બરાબર 19 ના છેદમાં 5 સમીકરણ નંબર 1 માં મૂકતા પહેલામાં શું હતું, તો કે x વત્તા વાય બરાબર 5. એક્સની જગ્યાએ 19 ના છેદમાં 5 વત્તા વાય બરાબર 5. વાયને આયાને રહેવા દો, આને પેલી બાજુ જવા દો, તો વાય બરાબર 5 માઇનસ 19 ના છેદમાં 5. વાય બરાબર 5 લસા લઈ લ્યો, 5 5 25 માઇનસ 19. હું 19 માંથી 25 માંથી 19 કાઢી નાખું એટલે મને શું મળી ગયું, તો કે વાય બરાબર 6 ના છેદમાં 5 આવી ગયું.